નમસ્કાર મિત્રો ધોરણ છ ગણિત સ્વાધ ગણિતની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ બેમાં આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન ચાર સુધી સમજ્યા હતા આ વિડીયોમાં આપણે પ્રશ્ન પાંચ છ અને સાત સમજીશું એમાં પ્રશ્ન પાંચ છે કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે એને ચાલીસ લીટર પેટ્રોલ પુરાવ્યું છે બીજા દિવસે તેને પચાસ લીટર પેટ્રોલ પુરાવ્યું જો પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે પાસઠ રૂપિયા હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યો એ આપણે શોધવાનું છે મિત્રો એ મિત્રો આપણે જોઈએ તો એને કુલ પેટ્રોલ કેટલું પુરાયું છે કેટલા લિટર બરાબર પહેલાં એ શોધવું પડશે ત્યારબાદ એની આપણે ખર્ચ શોધી શકાય સૌથી પહેલાં આપણે જોઈએ તો એને સોમવારે બરાબર સોમવારે તેને જે પેટ્રોલ પુરાયેલું છે તો સોમવારે પુરાવેલું જે પેટ્રોલ બરાબર સોમવારે પુરાવેલું પેટ્રોલ કેટલું છે તો આપણને આપી છે રકમમાં કેટલો આપી છે ચાલીસ લિટર મિત્રો ત્યારબાદ બીજે દિવસે તેને બીજે દિવસે પુરાયેલું જે પેટ્રોલ છે બીજે દિવસે એને કેટલું પેટ્રોલ પૂરાયું છે તો બીજે દિવસે એને પચાસ લિટર પેટ્રોલ પુરાયું છે પહેલે દિવસે ચાલીસ લિટર અને બીજા દિવસે એને પચાસ લિટર પેટ્રોલ પૂરાયું છે તો બે દિવસમાં બરાબર બે દિવસની અંદર પૂરાવેલું કુલ પેટ્રોલ એનું બરાબર બે દિવસમાં પુરાવેલું કુલ પેટ્રોલ કેટલું થશે તો ચાલીસ વત્તા પચાસ લીટર બરાબર તો કેટલું થશે ચાલીસ વત્તા પચાસ લીટર એટલે કે નેવું લિટર એને બે દિવસમાં કુલ પેટ્રોલ પુરાયું છે આપણને જે કિંમત છે બરાબર આપણને જે રકમની અંદર આપેલું છે કે એને એક લીટરની જે કિંમત છે એક લીટર એક લીટર પેટ્રોલની કિંમત આપણને કેટલી આપે છે અંદર પાસઠ રૂપિયા મિત્રો બરાબર તો એને કેટલું પુરાય છે નેવું લિટર બરાબર નેવું લીટર પેટ્રોલની કિંમત કેટલા રૂપિયા થાય ઓકે કેટલા રૂપિયા મીન્સ કે તો પ્રશ્નાચિહા શું કરીશું માટે તેથી નેવ ગુણ્યા પાસઠ કરવા પડશે નેવ ગુણ્યા પાસઠ કરીશું બરાબર છે એટલે આપણને ગુનાકાર કરશો એટલે ગુનાકારની અંદર આપણને જોવા મળશે પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા બરાબર તો એને જે ટેક્સી ડ્રાઈવર છે એને બે લિટર પેટ્રોલના પાંચ હજાર આઠસોને પચાસ રૂપિયાને ખર્ચ કર્યો ઓકે મિત્રો હવે છઠ્ઠો પ્રશ્ન છે કોઈ દૂધવાળો એક હોટેલમાં સવારે બત્રીસ લિટર દૂધ કેટલું બત્રીસ લિટર દૂધ આપે છે સાંજે અડસઠ લિટર દૂધ આપે છે જો દૂધની કિંમત પિસ્તાલીસ રૂપિયા પ્રતિ લિટરે હોય તો દૂધવાળાને રોજની કેટલી આવક થતી હશે બરાબર તો જે આગળ આપણે જે ગણતરી કરી મિત્રો સેમ એ રીતે તો જે દૂધવાળો છે બરાબર એને સવારમાં આપેલું દૂધ સવારમાં કેટલું દૂધ આપે છે તો બત્રીસ લિટર ત્યારબાદ દૂધવાળાએ સાંજે આપેલ દૂધ સાંજે કેટલું દૂધ આપે છે તો અડસઠ લીટર બરાબર બત્રીસ લીટર સવારે અને સાંજે અડસઠ લીટર એ દૂધ આપે છે હવે આપણને શું કીધું છે મિત્રો આપણે રકમમાં જોઈએ તો એક લીટર દૂધની કિંમત આપણે કેટલી આપી છે તો પિસ્તાલીસ રૂપિયા છે બરાબર તો આપણે આ જે છે બરાબર દૂધ જે વેચનાર એ પોતે બત્રીસ લીટર અને અડસઠ લીટર એટલે કુલ જે દૂધ છે એ આપણે જોઈએ તો સવાર અને સાંજ બરાબર સવાર અને સાંજે આપેલું કુલ જે દૂધ છે કુલ દૂધ કેટલું થશે તો બત્રીસ અને અડસઠ લિટર બરાબર સો લિટર દૂધ થશે મિત્રો કેટલું કુલ દૂધ કેટલું થશે સો લિટર તો સો લિટર દૂધ આપે છે હવેની કિંમત છે તો એક લિટરની પિસ્તાળીસ રૂપિયા કિંમત છે બરાબર માટે એક લિટર દૂધની કિંમત આપણને પિસ્તાળીસ રૂપિયા ગણ્યા છે બરાબર પિસ્તાળીસ રૂપિયા છે તો સો લિટર દૂધ છે બરાબર તો સો લિટર દૂધની કિંમત બરાબર કેટલી થશે કેટલા રૂપિયા બરાબર તો કે શું કરવું પડશે ગુનાગાર કરવો બરાબર દૂધવાળાને મળતી જે કુલ રકમ છે તો સો ગુણ્યા પિસ્તાલીસ કેટલા થશે રૂપિયા ચાર હજાર પાંચસો પિસ્તાલીસો રૂપિયા એને આવક મળતી હશે હવે સાતમો પ્રશ્ન છે મિત્રો નીચેની સંખ્યાઓની યોગ્ય જોડકામાં જોડવાની છે એમાં આ બાજુ ગુણધર્મો આપેલા છે એટલે કે રકમ દ્વારા અને એ કયો ગુણધર્મોનો ઉપયોગ થયેલો છે બરાબર એકમમાં એ આપણે સામે આપેલું છે પહેલાં જોઈએ ચારસો પચીસ ગુણ્યા એકસો છત્રી તો એનું જે વિભાજન એટલે ચારસો પચીસ ગુણ્યા અહીંયા આગળ વિભાજન કર્યું છે બરાબર એકસો છત્રીનું છ વત્તા ત્રીસ વત્તા સો બરાબર આ શું કર્યું છે વિભાજન એટલે કે ગુનાકારનું સરવાળા પર વિભાજન એટલે આન્સરની અંદર આપણે નીચે લખીએ બરાબર તો જે પહેલું છે એમાં શું આવશે મિત્રો આન્સરમાં પહેલાંમાં સી આવશે કેમ કારણ કે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ સરવાળાનું એકસો છત્રીસ છે બરાબર એનું સરવાળામાં વિભાજન કરેલું છે એટલે ગુનાકાનું સરવાળા પર વિભાજન થયેલું છે ઓકે હવે બીજી રકમ જોઈએ આપણે બે ગુણ્યા ઓગણપચાસ ગુણ્યા પચાસ હવે એની જગ્યાએ શું કર્યું છે બે તો એની જ જગ્યાએ રાખે પણ પચાસ છે એને આગળ લાવ્યા અને ઓગણપચાસને પાછળ લઈ જાય એટલે શું કર્યું છે આપણે ક્રમ બદલ્યું છે મિત્રો અહીંયા આગળ અને ગુનાકારની અંદર એટલે કે ગુનાકારમાં ક્રમનો ગુણધર્મ અહીંયા આગળ આપણે જોઈ શકીએ ક્રમ બદલે બરાબર તો કે એ બીજામાં શું આવશે મિત્રો બીજામાં આવશે એ ગુનાકારની અંદર ક્રમનો ગુણધર્મ ત્રીજામાં એમાં પણ એવું જ છે એસી બરાબર બે હજાર પાંચ અને વીસ તો એસી તો હતા જે જગ્યાએ વીસ જે પાછળ હતા એને વચ્ચે લાયા અને વચ્ચે બે હજાર પાંચ હતા એને છેલ્લે લઈ ગયા પણ નિશાની કઈ છે ખાલી પ્લસની એટલે કે સરવાળામાં બરાબર ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થયેલો છે ત્રીજામાં શું આવશે મિત્રો તો બી ઓકે આ રીતે જોડકા જોડવાના છે અહીંયા આગળ આપણું સ્વાદેય બી પણ બી પૂર્ણ થશે